હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 3 જાન્યુઆરીના તમામ મહત્વના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરવાનું છે, સ્ટાર એજ્યુકેશન એટલા પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. શરૂ કરશો આજનો વિડીયો 3 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ 3 જાન્યુઆરી 2022ના રોજ સાવિત્રીબાઈ ફૂલે એમની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી? તો હાલમાં જ 3 જાન્યુઆરી 2022ના રોજ છે સાવિત્રીબાઈ ફૂલે છે એમની 191મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી. તો ઓપ્શન બી અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે. તો 3 જાન્યુઆરી 2022ના રોજ સાવિત્રીબાઈ ફૂલે છે એમની 191મી જન્મજયંતિ છે. ઓકે, અહીંયા તમે ઇમેજમાં જોઉં છો, આ છે સાવિત્રીબાઈ ફૂલે અને ભારતની જે પોસ્ટ વિભાગ છે એમના દ્વારા એમના વિશે ડાક ટિકિટ પણ જાહેર કરવામાં આવેલી હતી 1998માં. ઓકે, તો એટલું એમના વિશે આપણે યાદ રાખશું. આ ઉપરાંત સાવિત્રીબાઈ ફૂલેની વાત કરું તો એ ભારતીય સમાજ સુધારક પણ છે, શિક્ષણવિદ પણ છે અને એક કવિ પણ હતા. ઓકે, અને સૌથી પહેલા એમને મહિલા શિક્ષક માનવામાં આવે છે. પ્રશ્ન એમના વિશે ઘણી વાર પૂછાય છે ક્યારેક પરીક્ષાની અંદર કે ભાઈ ભારતના પ્રથમ મહિલા શિક્ષક કોણ, તો એમાં નામ આવે સાવિત્રીબાઈ ફૂલેનું. ઓકે, એમણે મહિલાઓના અધિકારો વિશે પણ ઘણી લડતો કરેલી. ઓકે, અને શિક્ષણ ક્ષેત્રની અંદર છે એમનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. એણે અને એમના પતિએ બરાબર સાવિત્રીબાઈ ફૂલે અને એમના જે પતિ છે જ્યોતિરાવ ફૂલે બંને મળીને 1848ની અંદર છે પુણેની અંદર છે મહારાષ્ટ્રના પુણેમાં ભારતીય કન્યાશાળાની સ્થાપના કરેલી હતી. તો આ ભારતની સૌથી પહેલી કન્યાશાળા હતી. ઓકે, અને એ પ્રાચીન સમય આપણો જોવા જઈએ, પ્રાચીન તો ન કહેવાય પણ જે આધુનિક ભારતનો જે ઇતિહાસ છે, ઓકે, તો એની અંદર જોઈએ તો પહેલા છે મહિલાઓને શિક્ષણ બહુ ઓછું આપવામાં આવતું હતું. બરાબર છે, પહેલા મહિલાઓને ખૂબ જ ઓછું શિક્ષણ આપવામાં આવતું હતું. પણ ત્યારબાદ ઘણા બધા સમાજ સુધારકો આવ્યા કે ભાઈ મહિલાઓને પણ ભણવાનો અધિકાર મળવો જોઈએ. તો એમાંથી આ એક છે સાવિત્રીબાઈ ફૂલે. એમણે મહિલાઓને શિક્ષણ પાછળ એમણે ખૂબ જ મહત્વનું યોગદાન છે એમનું. તો ભારતના ઇતિહાસમાં એમનું પણ ઘણું નામ છે અને મહારાષ્ટ્રમાં પણ એમનું ઘણું નામ છે. તો સાવિત્રીબાઈ ફૂલે છે એમનો જન્મ થયેલો છે મહારાષ્ટ્રની અંદર સતારા નામના ગામમાં અને નાયગાંવ ખાતે એમનો જન્મ થયેલો છે. અને 3 જાન્યુઆરી 1831ના રોજ એમનો જન્મ થયેલો હતો અને આ વખતે 191મી એમની જન્મજયંતિ છે. કેટલામી? 191મી. એટલું આમાંથી એમના વિશે આપણે યાદ રાખવાનું થાય છે. ચાલો એ પછીનો ક્વેશ્ચન છે કે સંયુક્ત રાષ્ટ્રે 2022નું જે વર્ષ છે એને કયા વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે? તો સંયુક્ત રાષ્ટ્ર છે એણે 2022નું જે વર્ષ છે એને આર્ટિસનલ ફિશરીઝ અને એક્વાકલ્ચરનું આંતરરાષ્ટ્રીય વર્ષ તેમજ ટકાઉ વિકાસ માટે સામાન્ય વિજ્ઞાનનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ આ ત્રણેય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત કાચના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ 2022નું ઉજવવાનું જાહેર કરેલું છે. 2022 છે બરાબર, એને સંયુક્ત રાષ્ટ્રએ ઘણી રીતે ઉજવવાનું જાહેર કરેલું છે. બરાબર, તો અહીંયા આપણો આન્સર શું થશે? ઉપરના તમામ આ ત્રણેય ઓપ્શનના આન્સર સાચા છે એટલે એક ઓપ્શન આપણને એવો અહીંયા આપેલો છે કે ઉપરના તમામ, તો આપણો આન્સર એ થાય. ઓકે, તો 2022 છે એને સંયુક્ત રાષ્ટ્ર છે એને કયા કયા વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે એ તમારી સામે છે. ચારેક વર્ષે ચારે ચાર હું તમને બોલેલો જ છું હમણાં. આર્ટિસનલ ફિશરીઝ અને એક્વાકલ્ચરનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ટકાઉ વિકાસ માટે સામાન્ય વિજ્ઞાનનું આંતરરાષ્ટ્રીય વર્ષ, સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ઓકે, અને કાચનું આંતરરાષ્ટ્રીય વર્ષ. આ 2022ને આટલા વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે સંયુક્ત રાષ્ટ્રે. ઉપરાંત 2023 છે આવનારું વર્ષ, હવે જે એક વર્ષ પછીનું જે વર્ષ છે 2023 એને બાજરાનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે સંયુક્ત રાષ્ટ્રે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બજારની બાજરાનું. ઓકે, બાજરાનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે 2023ની અંદર. તો ખાસ ધ્યાન રાખજો, 2023 છે બાજરાનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે
અને 2024 છે એને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. 2023 ને બાજરાનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને 2024 છે એને ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે. ઉપરાંત જે 2021 હતું ગયું વર્ષ, તો એને કયા કયા વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે? તો એને એક તો શાંતિ અને વિશ્વાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ, બાલ મજૂરી નાબૂદ કરવાનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ફળો અને શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ, આ ત્રણ વર્ષ તરીકે ઉજવેલું હતું 2021 ને. ફરી એક વખત, શાંતિ અને વિશ્વાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ, બાલ મજૂરી નાબૂદ કરવાનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને ફળો તેમજ શાકભાજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2021 માટે. 2020 માટે શું યાદ રાખશો? નર્સ અને મિડવાઇફ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ. ઓકે, નર્સમાં તો ખબર પડે કે ભાઈ આપણે બીમાર પડ્યા હોય, એડમિટ થયા હોય ત્યારે જે આપણને બાટલા ચડાવે બરાબર, એને નર્સ કહેવાય. મિડવાઇફ્સ કોને કહેવાય? જે ડિલિવરી સમયે જે નર્સ હોય છે, ઓકે, તો એને કહેવાય મિડવાઇફ્સ. તો ખાસ નર્સનો અને મિડવાઇફ્સનો ડિફરન્સ ખાસ યાદ રાખજો બરાબર. ડિલિવરી છે જે ડિલિવરી સમયે જે નર્સ હોય એને કહેવાય મિડવાઇફ્સ. અને 2020નું જે વર્ષ છે એને નર્સ અને મિડવાઇફ્સના વર્ષ તરીકે તો ઉજવવાનું જાહેર કરેલું જ છે. આ ઉપરાંત છોડના સ્વાસ્થ્યનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ ઉજવેલું હતું. અને 2019 છે એને આદિવાસી અથવા તો સ્વદેશી ભાષાઓના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું હતું બરાબર. 2019નું જે વર્ષ છે એને ઇન્ડિજિનિયસ લેંગ્વેજનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું હતું. હવે ઇન્ડિજિનિયસ લેંગ્વેજ છે એના બે અર્થ નીકળે અહીંયા. ઘણી વખત છે એક્ઝામિનર એવું પણ આપે છે કે આદિવાસી ભાષાઓનું વર્ષ કયું વર્ષ છે, ઓકે, અને ઘણી વખત એવું પણ આપે છે કે સ્વદેશી ભાષાઓનું વર્ષ. બે અર્થ એક જ છે બરાબર. એક જે અંગ્રેજી વર્ડ છે એના બે મિનિંગ થાય, આદિવાસી ભાષા અથવા તો સ્વદેશી ભાષા. ઓકે, તો અહીંયા એક ખાસ ધ્યાન રાખજો. 2019માં જે સ્વદેશી ભાષાનું વર્ષ પૂછે તો પણ 2019, અને આદિવાસી ભાષાઓનું વર્ષ પૂછે તો પણ 2019. ઓકે, સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટનો ઓફિશિયલ સ્ક્રીનશોટ છે, એમાંથી બધી માહિતી લીધેલી છે, તો પૂરેપૂરો ટ્રસ્ટ કરી શકો છો અહીંયા. ચાલો, એ પછી છે હાલમાં જ જાન્યુઆરી 2022માં યુએનએસસીની આતંકવાદી વિરોધી સમિતિ છે, એન્ટી ટેરરિઝમ કમિટી, તો એની અધ્યક્ષતા કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો આની અધ્યક્ષતા કરશે આપણો દેશ ભારત. તો ઓપ્શન એ અહીંયા આપણો આન્સર થશે. ભારત છે યુએનએસસીની આતંકવાદી વિરોધી સમિતિ છે એની અધ્યક્ષતા કરશે. ઓકે, સંયુક્ત રાષ્ટ્રની અંદર વાત કરું તો કુલ 15 સભ્યો હોય, જેમાં 5 સ્થાયી હોય અને 10 અસ્થાયી હોય, એટલે કે બિનકાયમી હોય. 5 કાયમી, 10 બિનકાયમી સભ્યો હોય, કુલ 15 સભ્યો હોય યુએનએસસીમાં. પ્રશ્ન એમ પૂછે, યુએનએસસીમાં કુલ સભ્ય દેશોની સંખ્યા કેટલી? તો 15. પ્રશ્ન એમ પૂછે, યુએનએસસીમાં સ્થાયી સભ્યોની સંખ્યા કેટલી? તો 5. અને પ્રશ્ન એમ પૂછે કે યુએનએસસીમાં અસ્થાયી અથવા તો બિનકાયમી સભ્યોની સંખ્યા કેટલી? તો 10. બિનકાયમી સભ્યો છે એ દર કેટલા વર્ષે બદલે? દર 2 વર્ષે ચેન્જ થાય. તો એ ખાસ અહીંયા ધ્યાન રાખજો. ઓકે, અને જે 5 સ્થાયી સભ્યો છે કયા કયા છે? અમેરિકા, યુકે, રશિયા, ચીન અને ફ્રાન્સ. આ 5 છે એ સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી સભ્યો છે. હવે જે અસ્થાયી સભ્યો છે એ દર 2 વર્ષે બદલે, એટલે આમાં કયા કયા દેશની ક્યારે ક્યારે એની ટર્મ પૂરી થાય છે એ પણ લખેલું છે. જેનું 23 લખેલું છે જેના નામ પાસે, એનું 23માં પૂરું થાય છે, અને જેના નામ પાછળ 22 લખેલું છે એનું 22માં, એટલે કે આ વર્ષે જ પૂરું થઈ જશે. પછી શું થાય? આની ટર્મ પૂરી થઈ જાય તો પાછા નવા દેશની ચૂંટણી થાય, અને નવા દેશ છે સંયુક્ત રાષ્ટ્રની જે બિનકાયમી સભ્યો છે એમાં ઉમેરો થાય. ઓકે, તો એવી રીતે સંયુક્ત રાષ્ટ્રના બિનકાયમી સભ્યો છે એ સમયાંતરે ચેન્જ થતા રહેતા હોય છે. અત્યારે જે 10 બિનકાયમી સભ્યો છે તમારી સામે છે, એક તો અલ્બાનિયા છે, બ્રાઝિલ છે, ગેબોન છે, ઘાના છે, ભારત પણ છે. અત્યારે હાલમાં સંયુક્ત રાષ્ટ્રના બિનકાયમી સભ્યોમાં હાલની તારીખમાં ભારત છે. 2022માં એની ટર્મ પૂરી થશે, ખાસ ધ્યાન રાખજો. પછી આયર્લેન્ડ છે, કેન્યા છે, આ બધાની 2022માં પૂરી થઈ છે. મેક્સિકોની પણ 2022માં પૂરી થઈ છે. નાઇજીરિયા છે, એની 2021માં જ પૂરી થઈ ગઈ. ઓકે, અને નોર્વે છે, નોર્વેની 2022માં પૂરી થશે, અને સંયુક્ત અરબ અમીરાત એની 2023માં પૂરી થશે. તો આટલા હાલમાં સભ્ય દેશો છે. અલ્બેનિયા, બ્રાઝિલ, ગેબોન, ઘાના, ભારત, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો, નાઇજર, નોર્વે અને સંયુક્ત અરબ અમીરાત બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, એ પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતના કયા મંત્રાલય દ્વારા છે
14 હની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓ ખોલવા અંગે જાહેરાત કરવામાં છે. ભારતનું કયું મંત્રાલય છે જેણે 14 એફપીઓ ખોલ્યા છે? હની એફપીઓ. 14 હની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ખોલવાની જાહેરાત કરી છે હાલમાં જ જનજાતીય કાર્ય મંત્રાલયે. તો આન્સર આવશે ઓપ્શન એ. હાલમાં જ જનજાતીય કાર્ય મંત્રાલયે ભારતના કુલ 8 રાજ્યની અંદર છે 14 હની એફપીઓ ખોલવાની જાહેરાત કરેલી છે. અને પ્રશ્ન એમ પૂછે કદાચ કે સૌથી પહેલું હની એફપીઓ છે એ કયા રાજ્યમાં ખોલેલું હતું? તો સૌથી પહેલું હની એફપીઓ ખોલેલું હતું મધ્ય પ્રદેશમાં. અને આજે અત્યારે 14 એફપીઓ જે 8 રાજ્યમાં ખુલે છે, 8 રાજ્યમાં કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે? છત્તીસગઢ, હિમાચલ, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઓડિશા. આ 8 રાજ્યનો સમાવેશ થાય છે. 8 યાદ રાખવાના છે. છત્તીસગઢ, હિમાચલ, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક તેમજ ઓડિશા. 8 રાજ્યો છે. બાકી કેન્દ્ર સરકાર છે અને ભારતની અંદર છે કુલ 10,000 એફપીઓ કરવાની જાહેરાત કરી છે. કેટલા? 10,000. એટલે ઘણા થાય બરાબર. એમાંથી અત્યારે આ 14 ખોલ્યા છે. અને આ એફપીઓ કોણ ખોલે છે? ટ્રાઇફેડ દ્વારા ખોલવામાં આવે છે બરાબર. એફપીઓ લગાવશે કોણ? ટ્રાઇફેડ બરાબર. આદિજાતિઓની જે પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ કરતી સંસ્થા છે ટ્રાઇફેડ. તો એનું પૂરું નામ પણ ઘણી વાર પૂછાય છે. તો અત્યારે તમારે મને, મેં તમને અગાઉ ઘણી વાર કીધેલું છે મારા વિડીયોની અંદર, પોસિબલ હોય તો આનું પૂરું નામ લખવાનો પ્રયત્ન કરો ટ્રાઇફેડનું, કોને કોને આવડે છે. અને બાકી ભારતના આદિજાતિ બાબતોના મંત્રી કદાચ પૂછે તો આદિજાતિ બાબતોના મંત્રી અત્યારે કોણ છે? અર્જુન મુંડા છે. અને ગુજરાતમાં સૌથી આદિજાતિ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે એવું પૂછે કદાચ, તો સૌથી વધુ આદિજાતિની વસ્તી છે ડાંગમાં. અને ડાંગ છે, ડાંગની વાત કરું તો 100% ઓર્ગેનિક ખેતી ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ જિલ્લો છે. 100% ઓર્ગેનિક ખેતી વાળો પહેલો જિલ્લો છે ગુજરાતનો ડાંગ. આ પણ ખાસ યાદ રાખજો. ચાલો એ પછીનો ક્વેશ્ચન. ઓકે, અને આ ક્વેશ્ચન છે ઓલરેડી આપણે ગઈકાલે થોડું ઘણું ચર્ચા કરેલી હતી, પણ એક સ્ટુડન્ટને ડાઉટ હતો, મને વોટ્સએપમાં એમણે મેસેજ કરેલો હતો. તો અહીંયા થોડોક આ ક્વેશ્ચન છે એને થોડુંક વધારે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ક્વેશ્ચન એવો છે, અત્યારે તાજેતરમાં 356 કિલોમીટર લાંબી મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન છે એનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું. આ પાઇપલાઇનનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? તો આ પાઇપલાઇન છે બરાબર એનું નિર્માણ કરવામાં આવેલું છે ગેલ દ્વારા. તો ઓપ્શન બી અહીંયા આપણો આન્સર થશે. ગેલ નામની કંપની આનું નિર્માણ કરેલું છે. ઓકે, હવે આ જે પાઇપલાઇન છે એનું નામ છે બીના પાંકી મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ. ઓકે, એટલે તમને એક ઇમેજ સાથે પેલા ડાયાગ્રામ શેર કરું તમને. તો આ મેં આખો પ્રોજેક્ટનો આખો પાઇપલાઇનનો ડાયાગ્રામ છે મેં મારી જાતે ક્રિએટ કરેલો છે. હવે સૌથી પહેલા તો આનું જે ટાઇટલ આપેલું છે મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન બરાબર, એનો મિનિંગ શું? ઓકે, સૌથી પહેલા તો આ પાઇપલાઇન છે કયા બે જંકશનને જોડે છે? તો ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલું પાંકી. ઓકે, ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલું પાંકી અને મધ્યપ્રદેશની અંદર જે બીને રિફાઇનરી છે બરાબર, તો બંને વચ્ચેનું કનેક્શન છે આ પાઇપલાઇન છે. મધ્યપ્રદેશની બીના રિફાઇનરીથી છે ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલા પાંકી સુધી આ પાઇપલાઇન ફેલાયેલી છે. પાઇપલાઇનની લંબાઈ છે કુલ 356 કિલોમીટર. અને આ પાઇપલાઇન છે બરાબર એમાં સીએનજીનું પણ વહન કરી શકાય છે, એલપીજીનું પણ વહન કરી શકાય છે અને બાયોગેસનું પણ વહન કરી શકાય છે. એટલે આની અંદર છે એવું પર્ટિક્યુલર એવું કોઈ નથી કે કોઈ એક જ ગેસની આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફોર્મેશન કરી શકીએ. આમાં એલપીજીનું પણ ટ્રાન્સફોર્મેશન થાય છે, સીએનજીનું પણ થાય છે અને બાયોગેસનું પણ થાય છે. તો એટલા માટે આને એવું ટાઇટલ આપેલું છે કે મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન. ઓકે, તો એટલા માટે આવું ટાઇટલ છે આનું મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન. અને મધ્યપ્રદેશની બીના રિફાઇનરી છે એને ક્યાં સુધી જોડે છે? ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલા પાંકી સુધી જોડે છે. તો આ આખો ડાયાગ્રામ તમને સમજાઈ જાય એકદમ ક્લિયર કટ એ માટે આખો ડાયાગ્રામ દોરેલો છે. અને જે મેઇન મેઇન પોઈન્ટ છે બધું આવી જાય છે આની અંદર. બીજું એક આ પાઇપલાઇન છે એની અંદર કેટલા ગેસનું વહન કરી શકાય? તો 3.45 MMT એટલે કે મિલિયન મેટ્રિક ટન જેટલા ગેસનું આ પાઇપલાઇન દ્વારા વહન કરી શકાય. તો એ પણ યાદ રાખજો, પાઇપલાઇન કેટલા ગેસનું વહન કરી શકે છે? 3.45 MMT એટલે કે મિલિયન મેટ્રિક ટનનું વહન કરી શકે છે. તો હવે તમે આખું આ બધું લખાણ વાંચશો તો
આરામથી સમજાઈ જશે. જેમ કે આ નરેન્દ્રભાઈ મોદી છે એણે બીના પાંકી મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ છે એનું ઉદઘાટન કરેલું છે, અને મધ્યપ્રદેશની જે બીના રિફાઇનરી છે ત્યાંથી ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે આવેલા પાંકી સુધી આ પાઇપલાઇન ફેલાયેલી છે. કુલ લંબાઈ 356 કિલોમીટર છે. સીએનજી એલપીજી બાયોગેસનું વહન કરી શકે છે. એથી આ જે પ્રોજેક્ટ છે એને મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન કહેવાનું છે. બાકી કુલ પાઇપલાઇન મારફત કેટલો ગેસનું વહન કરી શકાય એ પણ આપણે જોઈ લીધું. ઓકે, આનું નિર્માણ કોણે કરેલું? તો ગેલ નામની કંપનીએ આનું નિર્માણ કરેલું છે. કુલ આની કોસ્ટ આવી છે 1524 કરોડ રૂપિયા. અને આ જે પાઇપલાઇન છે એને કયા પ્રોજેક્ટ અંદર, ખાસ અને ભાર મૂકું છું, કયા પ્રોજેક્ટ અંતર્ગત આ પાઇપલાઇનનું નિર્માણ કરેલું છે? તો પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળ છે આ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવેલું છે. ઓકે, આનાથી ઉત્તર પ્રદેશના કેટલા ડિસ્ટ્રિક્ટને ફાયદો થશે? તો ઉત્તર પ્રદેશ છે, ઓકે, એના કુલ 5 ડિસ્ટ્રિક્ટને ફાયદો થશે, જેમાં ઝાંસી, લલિતપુર, જાલોન, કાનપુર દાહિત અને કાનપુર નગર, આટલા 5 ઉત્તર પ્રદેશના ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના કોઈ ડિસ્ટ્રિક્ટને ફાયદો થશે? તો એના પણ 2 ડિસ્ટ્રિક્ટને ફાયદો થશે, 2 જિલ્લાને ફાયદો થશે, એમાં ત્રિકમગઢ અને સાગર જિલ્લો બંનેનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના કુલ 5 જિલ્લા ઝાંસી, લલિતપુર, જાલોન, કાનપુર દાહિત અને કાનપુર નગર, આ ઉત્તર પ્રદેશના 5 જિલ્લા અને મધ્યપ્રદેશના 2 ત્રિકમગઢ અને સાગર. બરાબર, તો આટલા જિલ્લાને ફાયદો આપશે આ પાઇપલાઇન. બાકી આ પહેલી પાઇપલાઇન નથી પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળની, આ પહેલા પણ થયેલી છે એક પાઇપલાઇનનું. તમને યાદ હોય તો, મારા કરંટ અફેર રેગ્યુલર ફોલો કરતા હોય તમને યાદ હશે, એક ડોબી દુર્ગાપુર ગેસ પાઇપલાઇન છે, એનું પણ ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું 2021 માં. ડોબી આવેલું છે બિહારની અંદર, દુર્ગાપુર આવેલું છે પશ્ચિમ બંગાળમાં. આ પાઇપલાઇન પણ ગેસ પાઇપલાઇન છે. ઓકે, તો આટલું યાદ રાખવાનું, જેટલું પોસિબલ છે એટલું તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. અને હજી પણ તમને કદાચ કોઈ ડાઉટ હોય તો તમે વોટ્સએપમાં, એમાં હેલ્પલાઇન નંબર છે, એમાં આપણે તમે સંપર્ક કરીને પૂછી શકો છો. આ કરંટ અફેર માટેની કોઈ બી કંઈ તમને ટોપિકની અંદર ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો. એવું નહીં કે મારા દ્વારા કરવામાં આવેલા હોય એમાં જ તમને ડાઉટ હોય, બીજા કોઈ પણ તમે ક્યાંય બી જો તમને એમાં કંઈ ડાઉટ લાગે તો પણ તમને વોટ્સએપ હેલ્પલાઇન નંબરમાં પૂછવાની પૂરી છૂટ છે. બરાબર, તો ચાલો આગળ વધશું. હવે તાજેતરમાં મિશન સાગર અંતર્ગત છે ભારતીય નૌસેનાના કયા જહાજને મોઝેમ્બિકમાં 500 ટન ખાદ્ય સામગ્રી પહોંચાડેલી છે? તો ભારતીય નૌસેનાનું જહાજ છે જેણે મોઝેમ્બિકની અંદર 500 ટન જેટલી ખાદ્ય સામગ્રી પહોંચાડેલી છે, અને આ જહાજનું નામ છે INS કેસરી. તો ઓપ્શન બી અહીંયા આપણો આન્સર થશે. INS કેસરી છે, એણે મોઝેમ્બિકની અંદર 500 ટન જેટલી ખાદ્ય સામગ્રી પહોંચાડી છે. ઓકે, અને બાકી આ મિશન સાગર છે, બરાબર, એ આખું મોટું મિશન છે જેના અંતર્ગત છે આ પેન્ડેમિકના ગાળામાં આપણે ભારત છે વિવિધ દેશોની મદદ કરતું હતું. ઓકે, તો મિશન સાગર છે એના અંતર્ગત છે પ્રથમ ચરણમાં INS કેસરી જહાજનો જ ઉપયોગ કરેલો હતો. હાલમાં પણ INS કેસરી જહાજ જ આપણે યુઝ કરેલું છે. અને એવું અત્યારે સરકારે એવું મેન્શન નથી કરેલું કે આ ચોથું ચરણ છે, પણ અત્યાર સુધીમાં પહેલા 3 ચરણ થઈ ગયા છે. જેમાં સૌથી પહેલું જે ચરણ હતું એમાં આપણે મોરેશિયસ, માદાગાસ્કર, સેસેલ્સ એવા બધા દેશોને હેલ્પ કરેલી હતી, હિંદ મહાસાગરમાં આવેલા હોય એવા દેશો, એમાં INS કેસરી જહાજ આપણે યુઝ કરેલું હતું. બીજું મિશન સાગરનું બીજું ચરણ હતું, એમાં INS એરાવત જહાજનો યુઝ કરેલો હતો. એમાં આપણે સુડાન, સાઉથ સુડાન, જીબુતી એવા બધા દેશોને હેલ્પ કરેલી હતી. અને જે ત્રીજું ચરણ હતું એમાં આપણે INS કિલ્ટન યુઝ કરેલું હતું જહાજ, એમાં કંબોડિયા અને વિયેતનામને મદદ કરેલી હતી. અને હાલમાં મોઝેમ્બિકને આપણે હેલ્પ કરી છે INS કેસરી જહાજનો યુઝ કરીને ફરી વાર. સરકારે એવું મેન્શન નથી કરેલું કે ભાઈ આ ચોથું ચરણ છે, પણ અત્યારે આપણે તમે આગળ 3 ચરણ થઈ ગયા તો આપણે આને ચોથા ચરણમાં ગણી શકીએ. બીજું હવે સાગર ચર્ચામાં આવ્યું તો સાગરનું પૂરું નામ પણ પૂછી શકે. આ સાગરનું પૂરું નામ શું થાય? સિક્યોરિટી ગ્રોથ ફોર હોલ રિજન. તો આ સાગરનું પૂરું નામ છે, એ ખાસ યાદ રાખજો. ચાલો હવે ચર્ચા કરશું આજના ક્વિક ન્યૂઝની. તો ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, તાજેતરમાં કયા રાજ્યની સરકાર છે એણે સુરત ઇકો ટુરિઝમ ઝોન છે એને તેમજ કાકરા ક્રોકોડાઇલ ટ્રેલ આ બંનેનું ઉદઘાટન કરેલું છે? તો કયા રાજ્યની સરકારે આ બંનેનું ઉદઘાટન કરેલું છે, સુરત ઇકો ટુરિઝમ ઝોન અને કાકરા ક્રોકોડાઇલ ટ્રેલ?
ઉત્તરાખંડની સરકારે કરેલું છે. તો આન્સર આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી અને ત્યાંના જે રાજ્યપાલ છે કોણ છે, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ ત્યાંના રાજ્યપાલ છે. હાલમાં જ કયા રાજ્ય ખાતે જોલ જીબી તહેવાર છે એની ઉજવણી કરવામાં આવેલી છે? તો જોલ જીબી નામનો તહેવાર છે એ ઉત્તરાખંડ ખાતે ઉજવવામાં આવેલો છે. તો આન્સર આવશે ઉત્તરાખંડ. હાલમાં જ સિરકોન હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ એનું સફળ પરીક્ષણ કોણે કરેલું છે? અહીંયા સ્પેલિંગમાં ટી છે શરૂઆતમાં, પણ ટીનું ઉચ્ચારણ થતું નથી, ટી સાયલેન્ટ છે. તો સિરકોન હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ હાલમાં કરેલું છે રશિયાએ. તો આન્સર આવશે રશિયા. આવા ક્વેશ્ચનને પણ ઇગ્નોર ન કરવા, ઘણી વાર આવી જાય છે પરીક્ષાની અંદર. સાહિત્ય એકેડમી પુરસ્કાર છે હાલમાં કુલ કેટલી ભાષાઓ માટે આપવામાં આવે છે? તો સાહિત્ય એકેડમી પુરસ્કાર હાલમાં જાહેર થયા, અમુક અમુક ભાષાઓના બાકી છે, પાછળથી જાહેર કરશે એવું કીધેલું છે. પણ ક્વેશ્ચન મેઇનલી અહીંયા મારો એવો છે કે સાહિત્ય એકેડમી પુરસ્કાર છે એ કુલ કેટલી ભાષાઓ માટે આપવામાં આવે છે? તો કુલ 24 ભાષાઓ માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર અપાય છે, જેમાં 24 ભાષાઓમાં કઈ કઈ ભાષાનો સમાવેશ થાય છે? તો 22 તો બંધારણની જે માન્ય ભાષાઓ છે એ જ છે, બાકીની બે કઈ રહી? તો એક અંગ્રેજી ને એક રાજસ્થાની. તો અંગ્રેજી ને રાજસ્થાની છે બંધારણની માન્ય ભાષામાં આવતી નથી, બરાબર. પણ 24 ભાષા છે કુલ, જેમાં 22 બંધારણની ભાષા અને અંગ્રેજી રાજસ્થાની, એવી રીતે કુલ 24 ભાષામાં આ સાહિત્ય એકેડમી પુરસ્કાર અપાય છે. ચાલો એ પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા છે એને સેન્ચુરી મેદાનમાં હરાવનાર સૌ પ્રથમ એશિયાઈ ટીમ કઈ બની? ટૂંકમાં ક્વેશ્ચન એવો છે કે ભાઈ સાઉથ આફ્રિકા છે એને સેન્ચુરી મેદાન છે બરાબર એમાં હરાવનાર સૌથી પહેલી એશિયા ટીમ કઈ બની? તો સૌથી પહેલી એશિયાની ટીમ છે આપણી ભારત. ભારત છે એને સાઉથ આફ્રિકાને એનું જે સેન્ચુરી ગ્રાઉન્ડ છે ત્યાં આપણે એને હરાવી દીધું. એવું માનવામાં આવે છે કે ભાઈ સાઉથ આફ્રિકા છે આ જે સેન્ચુરી ગ્રાઉન્ડ છે એમાં મોસ્ટ ઓફ હારતી નથી, જીતે જ છે. ઓકે, પણ ભારતે ઇતિહાસ રચી દીધો છે અને સૌથી પહેલી એશિયન ટીમ બની ગઈ છે ત્યાં સેન્ચુરી ગ્રાઉન્ડમાં સાઉથ આફ્રિકાને હરાવનાર. અત્યાર સુધીમાં છે સાઉથ આફ્રિકા ત્યાં 2 જ વખત હારેલું છે એ ગ્રાઉન્ડમાં. એક ઇંગ્લેન્ડ સામે હારેલું હતું 2000ની અંદર, અને એક 2014માં હારેલું હતું ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, બરાબર. તો એટલું યાદ રાખશું આમાંથી. અને બાકી સાઉથ આફ્રિકાના એક વ્યક્તિ છે, અગત્યનું રિવિઝન, સાઉથ આફ્રિકાના જે વ્યક્તિ છે ડેમોન ગલગુટ, એમને ધ પ્રોમિસ નામની એમની બુક છે એના માટે બુકર પ્રાઇઝ એમને 2021નો મળેલો હતો. તો ડેમોન ગલગુટ ધ પ્રોમિસ માટે એમને બુકર પ્રાઇઝ મળેલો છે, સાઉથ આફ્રિકાના છે. ક્વિન્ટન ડી કોક છે ટેસ્ટ ક્રિકેટમાંથી એમણે નિવૃત્તિ લીધી, એ હાલમાં કયા દેશના ખેલાડી છે? ક્વિન્ટન ડી કોક છે એ પણ દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે. હાલમાં એમણે પોતાની નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે, ટેસ્ટ ક્રિકેટમાંથી એમણે પોતાની નિવૃત્તિ લઈ લીધી છે. તાજેતરમાં કયા દેશે સિમોર્ગ સ્પેસ લોન્ચ વ્હીકલની મદદથી છે અવકાશમાં 3 સેટેલાઇટ લોન્ચ કરેલા છે? સિમોર્ગ સ્પેસ લોન્ચ વ્હીકલ છે એની મદદથી 3 સેટેલાઇટ લોન્ચ કર્યા છે ઈરાને. આન્સર આવશે ઈરાન. અગાઉ એકાદ વર્ષ પહેલા ઈરાને નૂર નામનો સેટેલાઇટ પણ લોન્ચ કરેલો હતો, બરાબર. તો એ પણ ખાસ યાદ રાખશું, નૂર નામનો સેટેલાઇટ ઈરાને લોન્ચ કર્યો હતો. હાલમાં સિમોર્ગ સ્પેસ લોન્ચ વ્હીકલની મદદથી 3 સેટેલાઇટ એમણે લોન્ચ કર્યા છે ઈરાને. હાલમાં જ કયા રાજ્યની સરકાર છે એણે 26-30 ડિસેમ્બર દરમિયાન છે નદી ઉત્સવની ઉજવણી કરેલી? તો 26-30 ડિસેમ્બર દરમિયાન છે નદી ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી ગુજરાત ખાતે. તો આન્સર આવશે ગુજરાત. હાલમાં જ આઈપીએસ અધિકારી વાયોલેટ બરુઆ એ કયા રાજ્યની પહેલી મહિલા મહાનિરીક્ષક બની છે? સૌથી પહેલી મહિલા મહાનિરીક્ષક બની છે આસામની વાયોલેટ બરુઆ, આસામ રાજ્યના સૌથી પહેલા મહિલા મહાનિરીક્ષક છે. તો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. બાકી તમે કરંટ અફેરનું પીડીએફ સબસ્ક્રિપ્શન લેવું હોય તો લઈ શકો છો. 3 મહિના, 6 મહિના, 12 મહિના, થતો 24 મહિના, તમને જે પણ પ્લાન અનુકૂળ આવે એક્ટિવેટ કરાવી શકો છો. પીડીએફ સબસ્ક્રિપ્શન હેઠળ છે, તમે જે તારીખથી પીડીએફ સબસ્ક્રિપ્શન લેશો એ તારીખથી તમને લોન્ચ થનારી તમામ વીકલી મેગેઝિન મળશે અને મંથલી મેગેઝિન મળશે. મહિનામાં 1 મંથલી મેગેઝિન આપણે બનાવીએ છીએ અને 4 વીકલી મેગેઝિન, એમ કુલ 5 મેગેઝિન આપણે 1 મહિનાની અંદર તમારા ઈમેલ આઈડીમાં આવતી રહેશે. તો લેવું હોય તો તમે લઈ શકો છો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. અચ્છા, એ પહેલાંની પીડીએફનું શું કરવાનું? પીડીએફ સબસ્ક્રિપ્શન તમને લેશો તો એ તારીખ પછીની પીડીએફ મળશે. એ પહેલાંની લેવી તો શું કરવાનું? તો 12 મહિના છેલ્લા 1 વર્ષના કરંટ અફેર છે
બરાબર, એની પીડીએફ તમારે જોઈ જોઈએ તો મસ્ત મજાની ઓફર ચાલે છે, 199 રૂપિયામાં તમને 12 મહિનાના કરંટ અફેરની પીડીએફ મળી જાય, બરાબર. કુલ 365 દિવસ આવે એક વર્ષની અંદર, ઓકે. અને 165 દિવસ છે બરાબર, એના કરંટ અફેર તમને માત્ર ને માત્ર 200 રૂપિયા મળે છે. એટલે એક દિવસના કરંટ અફેર છે તમને 1 રૂપિયા કરતા પણ ઓછી કિંમતે મળે છે. એક દિવસના કરંટ અફેર 1 રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં તમને મળે છે. અને પરચેસ કરવું હોય તો બધું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. બાકી તમે ન્યૂઝપેપરની કિંમત જોવા જાઓ તો 4-5 રૂપિયા કિંમત હોય, એમાં કેટલું બધું નકામું પણ આવેલું હોય, અને એમાંથી તમે તમારું કામનું શોર્ટ આઉટ કરવા જાઓ તો દિવસની કેટલી કલાકો એમાં જતી રહે, બરાબર. તો પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, બધું ત્યાંથી પરચેસ કરી શકો છો. અને આપણી વેબસાઇટ છે, વિઝિટ કરી શકો છો વધુ માહિતી માટે, www.stareducationbyhardikchhadba.com. વોટ્સએપ હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, ત્યાંથી પણ તમે કોઈ પણ માહિતી જોઈતી હોય તો વોટ્સએપમાં તમે મંગાવી શકો છો, પૂછી શકો છો. મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઈ સુવાઓ છો. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.